માંથી માંડીને મોબડા સુધી બાંધવાને માટે આ પરિવારના લોકોને પ્રભુએ દરેક બાબતો દરેક જરૂરિયાતો પૂરી પાડી એ બદલ પરમેશ્વરનો ધન્યવાદ થાય. અને પ્રભુના વચનમાં લખ્યું છે કે તમે જે કંઈ ઘરમાં રહો અથવા જે કંઈ કામ હાથમાં લો તે પહેલાં તમારા દેવ યહોવાના હાથમાં સમર્પિત કરો. આ ઘરમાં જે કંઈ કામ કરવાનું છે રહેવાનું છે તેની પહેલાં આજે આ ઘરનું ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પ્રભુનું વચન એમ કહેશે, જુઓ હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું અને જે કોઈ મારી વાણી સાંભળીને બારણું ગાળશે તો હું તેની સાથે મહી આવીશ. આજ આ બારણું પિતા અને પુત્ર અને પવિત્ર ઈસુના નામમાં ઉગાડવામાં આવશે અને બારણાની અંદર તેને આપણે પ્રવેશ કરવાના છે ત્યારે આપણી પહેલા આપણા જીવતા પ્રભુ ઈસુ મસીહની હાજરી આ ઘરમાં આવે અને એ ઘર એક શાંતિનું ઘર બને એવી આશા અને અપેક્ષાઓથી આજ આ બારણાને આપણે રેબન કાપીને ઓપનિંગ કરીશું. હાલેલુયા. પાસલો વચન અંદર જઈને જાણીશું, પ્રાર્થના કરીશું. તેની પહેલા જ્યારે આપણે રેબન કાપીશું ત્યારે તાલીના તાલથી ધન્યવાદ આપીશું. પ્રાર્થના કરીએ. સારી સૃષ્ટિના માલિક, અતિ પ્રિય, અતિ મહાન, અતિ બલવાન, તમારા પવિત્ર અદ્ભુત સામર્થ્ય નામમાં અમે પ્રાર્થના કરીએ. આકાશ અને ધરતીનો પાયો નાખનાર પ્રભુ, તમારા વચનમાં લખ્યું છે કે આ ધરતીનો પાયો મારા હાથથી નખાયો છે અને જેવો તેના ઉપર બાંધે છે તેને ધન્ય છે. પ્રભુ આ પરિવાર જ્યારે તારો નામ ન જાણતો હતો ત્યારે ઘણો દુઃખિત, ગરીબ, પીડિત એક નાના મકાનમાં હતો, પણ પ્રભુ સૌ પ્રથમ તો યોહાન 15:16 કલમ પ્રમાણે આ પરિવારને તમે પસંદ કર્યો, એવાના શ્રાપોથી પાપોથી મુક્તિ આપ્યો, શેતાના બધા બંધનોમાંથી પીડાઓમાંથી વેદનાઓમાંથી આઝાદી આપ્યો. ઈસુ તારો ધન્યવાદ. પવિત્ર દિલથી પ્રેમી મનથી સહેજ દિલથી અમે ધન્યવાદ આપીએ. પ્રભુ તમારા બેટા કાળિયા ભાઈના પત્નીના દીકરાની વવીના બાળકો ફેમિલી કુટુંબ યેસુ મસીહ તમે આ દુનિયાના દરેક પ્રકારના શ્રાપોથી પ્રભુ આઝાદ કર્યું. યેસુ ધન્યવાદ. સાથે પ્રાર્થના કરીએ, એક ખુલ્લી જગામાં તમે તેઓને દોરી લાવ્યા માટે ધન્યવાદ. પવિત્ર યેસુ આ ઘર પાયામાંથી લેતો તે દિવસે પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં એની શરૂઆત કરવામાં આવી. તેથી માંડીને પ્રભુજી મોબડા સુધી બાંધવા માટે કેટલા બધા લાખો પૈસા નાણું કરસ તમે પૂરું પાડ્યો, તમારા લોકોએ બાંધ્યો, બાંધવા તમે મદદ કર્યો, એ બદલ યેસુ ધન્યવાદ. ઓ પવિત્ર દેવ ધન્યવાદ. સારી સૃષ્ટિના સર્જનાર યેસુ ધન્યવાદ. આ ઘર બાંધી દીધું પ્રભુ, એના ઘરમાં વિવો વાચન તો ક્યાં પહેલા તમારા સુરક્ષિત સહિત આ ઘરમાં પ્રવેશ કરો. યો ઘર શાંતિનો ઘર, આશીર્વાદનો ઘર બની જાય. એના ઘરમાં કોઈ કંકાસ, કોઈ દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા, કોઈ દુર્વાસના નહીં આવે, પર દેવની દયા, દેવની હાજરી, દેવની ઉપસ્થિત સદા સર્વદા દિન પ્રતિદિન બની રહે. ઘરમાં રહેતા બેઠા બેઠે યેસુ સારા નામમાં સુરક્ષિત રહે, સહી સલામત રહે. દુનિયા ભરની પીડાએ, બીમારીયા, વેદનાએ હજાર હજાર કિલોમીટર દૂર થાય એવી આસાન અપેક્ષાઓથી પ્રાર્થના કરીએ શબાબ, આમેન. જ્યારે રેબન કપાય છે ત્યારે આપણે તાલીના તાલથી આવકાર કરીશું. બોલો, પિતા, પુત્ર, પવિત્ર ઈશ્વરના નામમાં આ ઘરનું ઉદ્ઘાટન કરીએ છીએ. બોલો, પિતા, પુત્ર, પવિત્ર ઈશ્વરના નામમાં ઉદ્ઘાટન કરીએ છીએ. તાળી પડે. બોલો, હલ્લેલુયા.